पहला थोड़ो भगवत नाम संकीर्तन कर लिए अने मुकेश भाई ने पण कहीसु के झील से जिक्र पण श्याम तेरी बंसी बजे धीरे धीरे श्याम तेरी बंसी बजे धीरे धीरे ओ श्याम तेरी बंसी बजे धीरे धीरे अरे श्याम तेरी बंसी बजे धीरे धीरे बजे धीरे धीरे श्री यमुना जी के तीरे 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 ओ श्याम तेरी बंसी बजे धीरे धीरे अरे श्याम तेरी बंसी बजे धीरे धीरे कन्हैया तेरी बंसी बजे धीरे धीरे कन्हैया तेरी बंसी बजे धीरे धीरे ओ लाला तेरी बंसी बजे धीरे धीरे अरे लाला तेरी बंसी बजे धीरे धीरे इत गोकुल उत मथुरा नगरी हाँ इत गोकुल उत मथुरा नगरी हाँ इत गोकुल उत मथुरा नगरी इत गोकुल उत मथुरा नगरी हाँ बीच में श्री यमुना बहे धीरे धीरे हाँ बीच में यमुना बहे बीच में श्री यमुना बहे धीरे धीरे बीच में यमुना बहे धीरे धीरे ओ श्याम तेरी बंसी बजे धीरे धीरे श्याम तेरी बंसी बजे भाव से सभी गाइए ऊपर भी तेरी बंसी बजे धीरे धीरे हो श्याम तेरी बंसी बजे धीरे धीरे श्याम तेरी बंसी बजे धीरे धीरे ओ श्याम तेरी बंसी बजे धीरे धीरे अरे श्याम तेरी बंसी जय हो धीरे धीरे ओ लाला तेरी बंसी जय हो धीरे अरे लाला तेरी बंसी बजे धीरे धीरे कन्हैया तेरी बंसी बजे धीरे धीरे कन्हैया तेरी बंसी बजे धीरे धीरे इत मधु मंगल उत में श्री रामा 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 बीच में कन्हैया धीरे हाँ बीच में कन्हैया चले धीरे धीरे हाँ बीच में कन्हैया चले धीरे धीरे अरे बीच में कन्हैया चले धीरे धीरे श्याम तेरी बंसी बजे धीरे धीरे श्याम तेरी बंसी बजे धीरे धीरे श्याम तेरी बंसी बजे धीरे धीरे अरे श्याम तेरी बंसी बजे धीरे धीरे ओ लाला तेरी बंसी बजे धीरे धीरे अरे लाला तेरी बंसी बजे धीरे धीरे कन्हैया तेरी बंसी बजे धीरे धीरे कन्हैया तेरी बंसी बजे धीरे धीरे श्याम तेरी बंसी बजे श्याम तेरी बंसी बजे धीरे धीरे 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 श्याम तेरी बंसी बजे श्याम सुंदर श्याम रे महारानी की जय हो जय हो बोल वल्लभ શ્રીગિરિરાજ ધરણ કી જય લાગે છે કે હવે બધાને શ્યામની બંસીનો નાદ સંભળાઈ ગયો છે એટલે હવે ભગવદ્ નામ સંકીર્તન પૂરા થયા પછી ભગવદ્ નામસ્મરણ તરફ વધીશું કારણ કે ભગવદ્ નામ સંકીર્તન એટલા માટે જરૂરી હોય છે કારણ કે કહેવાય છે ને કે આપણું મન એક વૃક્ષ છે એના ઉપર ઘણા બધા પક્ષીઓ આવીને બેસી ગયા છે
અને કોઈ માણસ પક્ષીઓ બેઠા હોય અને વૃક્ષ નીચે જાય, તાળીઓ પાડે, અવાજ કરે ને, તે બધા પક્ષી ઉડી જાય છે. એવી જ રીતે મનરૂપી વૃક્ષો પર જે પક્ષીઓ બેઠા છે, આપણે પ્રભુનું નામ બોલીએ, તાળીઓ પાડીએ, અવાજ કરીએ ને, તે બધા જ પક્ષીઓ ઉડી જાય. પણ એક વાત છે કે જે તાળી નથી પાડતા, અવાજ નથી કરતા, ઠાકોરજીનું નામ નથી બોલતા, એ બધા પક્ષી જઈને એના ઉપર બેસી જાય છે. એટલે પ્રભુનું નામ લેતા રહેજો, તાળીઓ પાડતા રહેજો. તો ભગવદ્ નામ સ્મરણ તરફ આગળ વધીએ. નિસાધન જનોધાર કર્ણ પ્રગટીકૃત ગોકુલે સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. ઉપસ્થિત સર્વ શ્રી અમના મહારાણીજીના અલૌકિક અને દિવ્ય મનોરથમાં આ મહામહોત્સવમાં આનંદની વૃદ્ધિ કરવા માટે, આનંદમય બનવા માટે આવેલા સર્વે યમુનાજી અને વલ્લભના વાલા વૈષ્ણવ, લેસ્ટરના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આ શ્રી યમુના મહારાણીજીના 108 લોટીજીનો જે મનોરથનો સંકલ્પ લીધો હતો, આજથી બરાબર એક વર્ષ પહેલા કે જ્યારે સનાતન મંદિરમાં ચુંદડીજીનો યમુનાજીનો મનોરથ હતો અને એ મનોરથ થયો અને મનમાં બીજો મનોરથ જાગ્યો કે હે યમુનાજી, આપના હજી સુધી અહીંયા લેસ્ટરમાં 108 સ્વરૂપ કેમ નથી બિરાજ્યા, હે યમુનાજી કૃપા કરો. અને યમુનાજીએ જો કહેવાય છે ને, કૃપા કરી અતોલે, એનો સાક્ષાત દાખલો કહીએ, 108 નહીં પણ અહીંયા 152 લોટીજી બિરાજમાન થઈ ગયા છે. બોલ વલ્લભાધી સખી. અને અહીંયા સુધી રોકાયું નથી, કૃપા કરી અતોલે કહેવાય છે. એટલે હજી બીજી વધાઈ પણ આપવાની કે 8 તારીખે નેબરહુડના હોલમાં બીજો 51 લોટીજીનો મનોરથ રાખેલો છે. જય હો. અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, લોકોનો ઉત્સાહ અને આનંદ સમાતો નથી. હજી સુધી બધાઈ હો બધાઈઓનો જેમ આનંદ નંદ મહોત્સવનો ઉજવાયો, એવી રીતે લોટી ઉત્સવનો આનંદ મનાવી રહ્યો છે. લોકોના રોજ ફોન આવે બધા કાર્યકર્તા ઉપર, અમારે બી લોટીજી નોંધાવા છે, અમારે બી નોટ. મેં કીધું અધિક માસ છે, બધાના વૈષ્ણવના આનંદ આપણે તોડવા નથી, બધાના આનંદના ઓર વૃદ્ધિ.